परम कृपाणु श्री जी महाराज, बापा श्री, समस्त सद्गुरुओ तथा अनंत दिव्य मुक्तोनी आ दिव्य सभा में उपस्थित सर्वे संतो तथा आप सर्वे मुक्तोना चरणों में साष्टांग दंडवत प्रणाम से जय स्वामीनारायण। आज तारीख 22 सप्टेम्बर 2024 भादरवा वद पांचम એટલે મામાશ્રીની અંતર્ધ્યાન તિથિ અને સાથે સાથે એમના ગુરુ સદગુરુ શ્રી ભગવત સ્વરૂપદાસ સ્વામીની પ્રાગટ્ય તિથિ। આજનો આવો આ પવિત્ર દિવસ, રવિવારની આપણી આજની આ સત્સંગ સભા, રમેશ મારા ભાગે જ્યારે વાત કરવાની આવી છે ત્યારે જે વચનામૃતની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, જે સ્વરૂપ નિષ્ઠા, એ બેની વાત કરવાનો એક વિષય હજી ચાલી રહ્યો છે। છેલ્લે જ્યારે વાત કરી ત્યારે લોયાના 7 વચનામાં સુધી પહોંચેલા હતા। થોડુંક પુનરાવર્તન કરું તો 2/3 વાત મહારાજનું જે મહાત્મ્ય સમજવું અને આત્મનિષ્ઠા દ્રઢ કરી એના ઉપર છે, તો એ વાતને આજે આગળ લઈએ। તો લોયાનું 7મો વચનામત, લોયાના 7મા વચનામતની વાત કરીએ તો માર્કસર સુદ 1877 એટલે 1 વર્ષ પૂર્ણ થયું વચનામૃત લખ્યા હતા। માર્કસર સુદ 1874 અને આ 77 અને 30 એટલે નિત્યાનંદ સ્વામી વચનામૃતનું પુસ્તક લઈને આવ્યા અને મહારાજની પાસે મૂક્યું। મહારાજ અતિ પ્રસન્ન થયા અને મહારાજ કે આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછશો તો વાત કરીએ। અત્યંત રાજીપો દર્શાવેલો એ વચનામૃત છે અને ભારે ભારે પ્રશ્નની વાત કરીએ તો એ વચનામૃત ઉપર દ્રષ્ટિપાત કરશું તો જણાશે કે વચનામૃતની અંદર મહારાજે ઘણી વખત ઉપનિષદ, ભગવદ્ ગીતા, અનેક સ્મૃતિઓ, શ્રીમદ ભાગવત, વાસુદેવ મહાત્મા એના આધારો લઈને વાત કરી છે। પણ આજે મહારાજ અતિશય પ્રસન્ન થયા છે અને ભારે ભારે પ્રશ્ન પૂછો ત્યારે મહારાજે જે આ વચનામૃતમાં રેફરન્સીસ આપ્યા છે એમાં સૌથી વધારે ભગવદ્ ગીતાના 9 શ્લોક લીધા અને ઉપનિષદના 6 શ્લોક લીધા, એમ 15 શ્લોક મહારાજે આજે જ્ઞાનના 2 શાસ્ત્ર કહેવાય એના લઈને આ વચનામૃતમાં વાત કરી છે અને ઘણા બધા રહસ્ય જે બીજા વચનામૃતમાં છે એને અહીંયા આવરી લીધા છે મહારાજે। એટલે નહીં તો આમ જુઓ ને તો વચનામૃતની અંદર રેફરન્સ લીધા હોય, ક્યારેક 2 હોય 3 હોય, કદાચ એટ ધ મેક્સિમમ કદાચ 4-5 લીધા હોય એવા વચનામૃતો છે। લોયા 13 છે, પછી કાર્યાણીનું વચનામત છે, પંચાળાનું બીજું વચનામત છે, એમાં થોડાક રેફરન્સીસ લીધા છે બીજા શાસ્ત્રના, પણ આ વચનામતની અંદર મહારાજે 15 રેફરન્સીસ લીધા છે, સૌથી વધારે રેફરન્સીસ લઈ અને જ્ઞાનની વાત કરી છે। તો આપણે એમાં હિસાબ તો ઘણો છે પણ આપણો દર આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય છે એટલે એ વિષયથી થોડી વાત કરીશું એમ। અને વચનામતમાં જે મારે જે કીધું પ્રશ્ન પૂછો ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ એ પ્રશ્ન પૂછ્યો, કૃતે જ્ઞાને મુક્તિ, શ્રુતિ વાક્ય લઈને વચનામતમાં આ પ્રશ્ન પૂછાયો। ત્યારે પછી મહારાજ જે વાત કરે છે કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે કલ્યાણ થાય ત્યારે બીજા સાધનનું શું પ્રયોજન છે, આ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે। તો જ્ઞાનનો પ્રાધાન્ય આપ્યું તો બીજા જે સાધન છે એનું શું પેલું છે, એનો હેતુ શું, એમ એનું પ્રયોજન શું? એટલે મહારાજ પછી કહે છે, મહારાજ છે ને હવે મહાત્મ્ય કહે છે ભગવાનનું ક્યાંથી ને કયા લેવલથી સમજવું એમ, તો ભગવાનનું કોઈ કાર્ય ઇન્દ્રિય અંતકરણ થકી જાણવામાં આવે છે અને કોઈ કાર્ય ઇન્દ્રિય અંતકરણ થકી જાણવામાં આવતું નથી, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે। માટે ઇન્દ્રિય અંતકરણ તથા અનુભવે ત્રણે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય। એટલે અનુભવે કરીને જાણે તો જ પૂરો જ્ઞાની કહેવાય। હજી પણ મહારાજ આટલી તો વાત કરી પણ આગળ વચનામતમાં જઈએ તો બીજી વાત પણ કરે છે, જ્યારે ભગવાનના મહાત્માની વાત આવે છે ત્યારે બીજી બ્રહ્મવિદ્યાની અને અક્ષવિદ્યાની વાત કરી છે મહારાજે વચનામતમાં, પણ આપણે ભગવાનના મહાત્માની વાત લેશું। તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે તે તો અષ્ટ પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તેમજ પ્રકૃતિ પુરુષ અને અક્ષર તે થકી પર છે ને સર્વેના કારણ, આધાર અને સર્વેના આત્મા છે।
એ સર્વે શરીર છે ને પોતે સર્વેના શરીરી છે અને અંતર્યામી રૂપે કારણપણે કરીને એ સર્વેમાં રહ્યા છે. એવી રીતે મહિમાય સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. એટલે આગળ જે વાત હતી એમાં શું કીધું કે ઇન્દ્રિય અંતકરણ અને અનુભવ, એમાં અનુભવ એ જયારે ભગવાનને જાણે ત્યારે ભગવાનને જાણે કહેવાય, પૂર્વ જ્ઞાની કહેવાય. અને અહીંયા એમ કીધું કે આવી રીતે તત્વ કહીને ભગવાનને જાણે અને દેખે તો એને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. મહારાજ હજી અટકતા નથી અહીંયા. અને એવું દેખાતું તો ન હોય પણ આ ભગવાનને વિશે તે સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જેની ઈચ્છા જ છે એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થયો પોતાને કૃતાર્થ માને તો એ પણ પરિપૂર્ણ જ્ઞાની છે. હવે મહારાજે અહીંયા કીધું છે કદાચ એવું દેખાતું નથી પણ પોતાને એ માને છે કે મને આ ભગવાન મળ્યા છે, નક્કી આમ જ છે, ભલે ન દેખાતું અને પોતાને પૂર્ણ કામ માને, કૃતાર્થ માને, તો મહારાજ એ પણ જ્ઞાની છે. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે પોતે ભગવાન થઈ બેસે છે એવા જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતિ તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. આમ બ્રહ્માસ્મિ કરીને જે પોતે ભગવાન થઈ બેસે છે એને મહારાજે આવી રીતે કીધું. અહમ બ્રહ્માસ્મિ વાત સાચી છે પણ એમાં પોતે ભગવાન થઈ બેસે એવી સ્થિતિ ન થઈ હોય ને પાપ કરતા અચકાય નહીં, મહારાજ કે એ બધા નારકી છે, પાપી છે. એટલે ભગવાનનો મહિમા કહેવામાં આવ્યો કે આવી રીતે ભગવાન આ બધા અક્ષરાધિક સર્વેથી પર છે, અંતર્યામી પણ રહ્યા છે એવું જે જાણે છે અને નિસંદેહ એવી સમજણ છે. અને એક વસ્તુ તો ખરી, ભગવાનના ભક્તનો દ્રોહ કરતો નથી. એ તો જેમ આ 2/3 છે તેમ એ સાઈડ પણ પાછી 2/3 છે. ભગવાનના ભક્તનો દ્રોહ ન કરો. એટલે આમ જોવા જાવ તો આવી રીતે 3 વસ્તુ થઈ ગયા, આત્મનિષ્ઠા, ભગવાનનો મહાત્મા અને કોઈનો દ્રોહ કરવો નહીં. બીજી વાત થોડીક ફરીથી યાદ દેવડાવી દઉં, લોયાના 18-18 વચનામતની અંદર ભગવાનનો મહાત્મ્ય અને આત્મનિષ્ઠાની વાત થયેલી છે. કદાચ કોઈમાં આત્મનિષ્ઠા ન હોય પણ ભગવાનનો મહાત્મ્યની વાત હોય એમ કોઈ વચનામત ખાલી નથી. એટલે લોયાના વચનામત માટે એમ કહેવાય કે 100% મહાત્મ્ય અને આત્મનિષ્ઠાની વાત. લોયાનો 8મો, ચંચળ ને શાંત થવું હોય તેને એમ વિચાર કરવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું. ચંચળતા હોય ને, રજોગુણ હોય ને, રજોગુણી સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એ ચંચળ હોય, એને શાંત થવું હોય તો શું? તો મહારાજ કે એને આત્મવિચાર કરવો, તો પછી એ બધામાંથી રજોગુણમાંથી પાછો વળે અને શાંત થાય. અને મૂઢપણે સાવ બેઠો હોય શાંત થઈને એમ તો શાંત ને ચંચળ થવું હોય તેને ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મ સમજી ભક્તિ તથા સેવા ચાકરી કરવી. મહિમા સમજાય તો એ બેસી નહીં રહે પછી, હે, એ પ્રકૃતિ એની પોતાની જે છે એ ટળી જશે ભગવાનનું મહાત્મ્ય સમજે છે તો. ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં એ જોડાશે અને એ પ્રવૃત્તિ કરશે. લોયા 9, વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ ઉપજ્યાના શા હેતુ છે? આ પ્રશ્ન અનેક વાર પૂછવાનો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જે એકાંતિકપણું એને ઉપજ્યાનો શા હેતુ છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે જે પછી જ્ઞાનની જ વાતમાં જરા લઈએ, બધા અંગની વાત કરી છે, ધર્મ કેમ ઉપજે, ભક્તિ કેમ ઉપજે, વૈરાગ્ય કેમ ઉપજે, પણ જ્ઞાનની વાત આવી ત્યારે મહારાજ એમ કહે છે જ્ઞાન માટે ઉપનિષદ, ભગવદ્ ગીતા, વ્યાસ સૂત્ર અને વાસુદેવ મહાત્મા, આ 4 શાસ્ત્ર મહારાજ કીધા, એના થકી જ્ઞાન ઉપજે. એ જ્ઞાનના શાસ્ત્ર છે. તેમ આપણા સંપ્રદાયમાં પણ એવી રીતે જ્ઞાનના શાસ્ત્ર કહીએ તો વચનામૃત છે, ગોપાલ સ્વામીની વાતો છે અને બીજા શાસ્ત્રોમાં કીર્તનો પણ જ્ઞાનનો સમાવેશ થયો છે. તો આવી રીતે જયારે જ્ઞાનના શાસ્ત્ર વાંચે ત્યારે એને આત્મા અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ જે શાસ્ત્રમાં કર્યું છે એ જાણે છે એના થકી કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. તો આવી રીતે લોયા 9મામાં એને ઉપજ્યાનો હેતુ તો આ બધા શાસ્ત્ર છે એને વાંચે અને સમજે ભગવાનના સ્વરૂપને તો તે થકી પણ ભગવાનનો મહિમા સમજાય છે. લોયા 10, જ્ઞાની હોય તે એમ વિચારે જે હું આત્મા છું, શુદ્ધ છું, જ ચૈતન્ય છું, નિર્વિકાર છું, અવિનાશી છું, સુખરૂપ છું. અને સ્ત્રી આદિ જે વિષય તે જળ, નાશવંત અને દુઃખરૂપ છે. એવી રીતે આત્મા વિચારે એવો જે જ્ઞાની તે રાજ્ય કરે કે મૃતિકાનું પાત્ર લઈ માંગી ખાય, તેણે કહીને એમ ન માને જે હું ગરીબ થઈ ગયો છું. સમતા, જે સમતા છે ને, સમતા લાવવા માટે આત્મનિષ્ઠા, જે આ આત્મવિચાર
એ જરૂરી છે. હવે ભગવાનનો મહિમા અને આત્મા થકી પર પરમાત્મા, તેને જ્ઞાની હોય એમ વિચારે છે પરમેશ્વર છે તે તો સર્વ આત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી મુક્તના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા તેનો હું બ્રહ્મરૂપ દાસ છું. બ્રહ્મરૂપે છું ને દાસ છું, મહારાજની આ એક ડિમાન્ડ છે. દાસ પણ શું તો બ્રહ્મરૂપે વર્તે ને દાસ પણ આજ્ઞામાં વર્તે અનુવૃત્તિમાં વર્તે એ ગુણ તો ખરા જ, પણ યથાર્થ પરીક્ષકમાં એ ગુણ તો જયારે બ્રહ્મરૂપની ભાવના થાય ને પછી જ આવે છે. એવો જે ભગવાનનો સ્વરૂપનો મહિમા જાણ્યો ને તેને સર્વને વિશે સંબુદ્ધિ વર્તે છે, એટલે કોઈને વિશે ને દોષ દેખાતા નથી, તથા માન અપમાન સોનું લોટું પાષાણ કચરો સમવર્તે છે. એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. અને જે વિશ્વાસી હોય, આ જ્ઞાનીની વાત કરી હવે વિશ્વાસીની વાત કરી, વિશ્વાસી હોય તે એમ સમજે જે જે સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કઈ સંશય નથી. ફોલો સમજણપૂર્વક કરે છે, વિશ્વાસી શ્રદ્ધાપૂર્વક કરે છે, કામ એક જ કરે છે એટલે ફળ મળે છે બંનેને સરખું, તેમાં કઈ સંશય નથી એમ સમજીને એમ કરવા લાગે એમ જ્ઞાની અને વિશ્વાસી એ બે જણ સુખ્યા છે ને બીજા તો સુખ્યા નથી. એટલે મહારાજે આવું કીધું કે જ્ઞાની ને વિશ્વાસી એ બે સુખ્યા જગતમાં, બાકી બધા દુખ્યા. લોયા દસમાં આગળ કે છે, આત્મનિષ્ઠાની વાત છે કે જ્ઞાન વૈરાગ્ય શમદમાદિ ગુણે યુક્ત આત્મનિષ્ઠ ભગવાનનો ભક્ત તેને માયા અને માયાનું કાર્ય જે ઇન્દ્રિય અંતકરણ દેવતા તે ભગવાનની ભક્તિને પુષ્ટ કરે છે, માટે તેમને માયા દુઃખદાયી નથી અતિ સુખદાયી છે. એટલે આત્મનિષ્ઠા ઉપર જે પહોંચી ગયો એને પછી માયા દુઃખ દેતી નથી, રાધર એને સપોર્ટ કરે છે, એને મદદ કરે છે, એટલે એને દુઃખદાયી નથી. એવી જ રીતે જયારે ભગવાનના મહાત્મા ઉપર જઈએ તો શું, તો જેને ભગવાનનું મહાત્મા સારી પેટે સમજીને અતિ દ્રઢ ભગવાનનો આશ્રય કર્યો હોય તેને તો અંતકરણ રૂપ માયા દુઃખ દેવાને સમર્થ થતી નથી. ત્યાં પણ એવું કીધું આત્મનિષ્ઠાવાળાને, પણ અને અહીંયા પણ એવું કીધું કે માયા એને હેરાન કરતી નથી જેને ભગવાનનો મહિમા છે, જેને આત્મનિષ્ઠા છે. પણ એટલું ખરું પાછું કે માયારૂપ સમુદ્ર પછી તરવો હોય, મહારાજે કીધું ને, ત્યારે ભગવાનની ઉપાસના રૂપ વાણની જરૂર એને એની જરૂર પડે છે. તો આવી રીતે એટલે એકાદ વખત આવી રીતે આત્મનિષ્ઠાને મહારાજે ગૌણ કરીને સ્વરૂપ નિષ્ઠાને કરી હોય તો પછી આત્મનિષ્ઠાને કઈ હાંસિયામાં નથી મૂકવાની એમ, કારણ કે ટુ થર્ડ વખત કીધું છે પાછું, એ વિચાર આપણા મગજમાં રહેવો જોઈએ. એટલે જયારે કમ્પેરિઝન કરે ત્યારે ઘણી વખત પેલું વેઇટેજ જરાક ભગવાનના સ્વરૂપ નિષ્ઠાને એના ઉપર વધારે આપ્યું એમ જાણું, પણ આ નથી કરવાનું એવું નહીં. ઘણી વખત સત્સંગમાં આવું પણ બનતું હોય છે કે આપણે તો આ છે ને, હવે આની ક્યાં જરૂર છે, એવું નહીં. આત્મનિષ્ઠાની શું જરૂર છે, આપણે તો ભગવાનનો મહિમા સમજી લીધો એમ નથી સાંભળ. એટલે આ વચનામાં એ કહે છે કે બંનેને જે માયા છે એ હેરાન કરતી નથી. લોયા 11, અસત્પુરુષ અને સત્પુરુષની સમજણ શું છે, બે ફેર શું છે સમજણમાં. તો અસત્પુરુષ આદિક અસત્પુરુષ માયિક અને અયોગ્ય પદાર્થમાં બ્રહ્મની ભાવના લાવી તેનું ધ્યાન કરવાનું કહે. બધું બ્રહ્મ છે, ગમે તેનું ધ્યાન કરો, સ્ત્રીનું પણ ધ્યાન કરાવે. આખો વિસ્તાર જે વચનામતમાં છે એમાં આવું બધું છે એમ, કે એમાં દોષ નથી, બધા બ્રહ્મના રૂપ છે. એટલે મહારાજે કીધું આ અસત્પુરુષની સમજણ છે, સત્પુરુષની સમજણ નથી આ. અને સત્પુરુષ છે તે તો પ્રત્યક્ષ મૂર્તિને મૂકીને દેવ મનુષ્યાદિક આકાર તેનું ધ્યાન કરવાનું તો ન કહે, દેવ મનુષ્યનું ધ્યાન કરવાની ના પાડે. જે આગળ કીધું ને એ અસત્પુરુષની સમજણ છે, સત્પુરુષની સમજણ એવી નથી. પણ અવતારનું ધ્યાન કરવાનું પણ ન કરે. એટલે મહારાજે કીધું છે ભલે અવતારનું ધ્યાન શિક્ષાપત્રીની અંદર માન્ય ગણ્યું છે, પણ એક ઉચ્ચ અવસ્થાએ જ્યારે જવાની વાત આવે છે ત્યારે પ્રત્યક્ષ જે ભગવાનનું સ્વરૂપ આપણને જે મળ્યું છે એને વિશે પતિવ્રતાની ટેક રાખવી, એટલે એ પણ નહીં પછી એમ, એક મહારાજ જ. એટલે આવી રીતે આ લોયાના 11મા વચનામાં મહારાજે એક સુપિરિયર જે પેલો કહેવાય ભાવ એ લાવીને મૂક્યો છે આ વચનામતની અંદર. લોયા 12, સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયવાળાનું શું લક્ષણ છે અને એવો નિશ્ચય કોને થાય છે. મહારાજ પછી એના ભેદ કહે છે. આમ સવિકલ્પ નિર્વિકલ્પની વાત કરીને તો પ્રથમના 40મા વચનામાં મહારાજે કીધું છે
કે સવિકલ્પવાળો હોય ને એને બીજા ધામમાં જે મુક્તો રહ્યા છે ને કેવી રીતે રહ્યા છે ને એવા અંગ કેળવવાની પેલી હોય, એ ખરાબ નથી. પણ નિર્વિકલ્પ ન કહેવાય. નિર્વિકલ્પમાં શું કીધું મારે જે પ્રથમના 40માં, કે પોતાને બ્રહ્મરૂપ માને અને મૂર્તિને વિશે જ નિમગ્ન રહે, એ નિર્વિકલ્પ સ્થિતિ. હવે આની અંદર નિર્વિકલ્પ નિશ્ચય અને સવિકલ્પ નિશ્ચયની વાત છે. ત્યારે મહારાજ કહે છે કે ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો, સવિકલ્પમાં જે ઉત્તમ નિશ્ચય છે એની સમજણ શું હોય? તો ભગવાનને સર્વેશ્વર જાણે, ભગવાનનો મહિમા કેમ સમજે? તો ભગવાનને સર્વેશ્વર જાણે અને તેમની કોઈ પણ પ્રકારની ક્રિયા જોઈ તેને સંશય થતો નથી. આ વાત તો વચનામતમાં ઠેર ઠેર આવે, ભગવાનની ગમે તેવી ક્રિયા હોય એને જોઈને સંશય થાય નહીં. તો એ કેવો કીધો? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કીધો. મહારાજે આમ તો લોયાના વચનામતમાં શરૂઆતમાં કીધું કે ઉત્તમ જ્ઞાની કોને કહીએ, તો ત્યાં પણ એવું જ કીધું કે ભગવાનના ગમે તેવા ચરિત્ર હોય પણ એને એ જોઈને ક્યારેય એને ડગમગાટ થાય નહીં, તો એને ઉત્તમ જ્ઞાની કીધું. અને ઉત્તમ ભક્ત કોને કહેવાય ત્યારે પણ મહારાજ આ જ જવાબ આપે, ઉત્તમ જ્ઞાની કહ્યું તો એ ભગવાનના ચરિત્રમાં સંશય ન કરવો અને ઉત્તમ ભક્ત કહ્યું તો એ જ વ્યાખ્યા પાછી. એટલે અહીંયા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયમાં, ઉત્તમ સવિકલ્પ નિશ્ચયમાં એમ કીધું કે ભગવાનના ગમે તેવા ચરિત્ર જોવે પણ એને કઈ સંશય થાય નહીં. હવે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો તત્વે કરીને ભગવાનના સ્વરૂપને જાણે છે અને ધામમાં રહ્યો થકો ભગવાનની ઉપાસના કરે છે. ભગવાનના સ્વરૂપમાં એના એના ચરિત્રમાં તો સંશય નથી, પણ પોતે પણ પોતાનું સ્થાન શું માને છે? હું ધામરૂપ છું, હું બ્રહ્મરૂપ છું અને આગળ જઈએ તો હું પુરુષોત્તમ. આ વિશેષતા એક ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળામાં આવી. એટલે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તો ઘનશ્યામ એ વાત. એટલે આવી રીતે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે અને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો આવો ઉત્કૃષ્ટ નિશ્ચય, આ ઉત્કૃષ્ટ નિશ્ચય થવા માટે એમને એમ થઈ નથી જતો. સુધા એના ગુરુ કે વક્તા એ પણ આવા ઉત્કૃષ્ટ નિશ્ચયવાળા હોય અને ઉત્કૃષ્ટ શ્રદ્ધા આનામાં હોય એને થાય છે. સારી રીતે લોયાનું 12મું વચનામત, લોયાનું 13મું વચનામત, આ બધા જ્ઞાનના વચનામાં છે, આપણે જાણીએ છીએ ભગવાનના સ્વરૂપના મહિમાના વચનામાં તો છે. તો એમાં એવું કીધું કે સવિકલ્પણે જો નારાયણને પામ્યો હોય તે ગમે તેવો મોટો હોય તેને પરાભવ થાય, પણ નિર્વિકલ્પણે નારાયણને પામ્યો હોય તો પરાભવ ન થાય. આવી વાત વચનામાં કરી છે. એમ બ્રહ્મચર્યની વાતથી આખી વાત છે. એટલે નિર્વિકલ્પની આગળ જે વાત કરી ને કે નિર્વિકલ્પ વાળો હોય એને એનું કેવું અંગ હોય, તો આત્મનિષ્ઠાની દ્રઢતા ને બધું હોય એનામાં એમ. અને ભગવાનનો મહિમા કઈ રીતે જાણે? તો પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે અને કરતું અકર્તું અન્યથા કરતું છે. એટલે ભગવાન અહીંયા જયારે કરતા અન્યથા કરતાની વાત છે આ વચનાત્મક, ત્યારે એ રહસ્યાત્માની ચોખવટ કરી છે. તો કરતું શું? તો મુક્તોને પણ પોતાના તેજમાં લીન કરી દે, કરતા પણ બતાવે. અકર્તું શું? તો મુક્તોની સેવાને અંગીકાર કરતા થકા રહે, ત્યારે પોતે પરતંત્ર પણ જેવું લાગે એમ. અને મુક્તો સેવા કરે છે તો એ કહ્યું, એ શું થયું? તો અકર્તું, પોતે અકર્તા થયા. અને અન્યથા કરતું શું? તો અક્ષરધામ અને તેને વિશે રહ્યા જે મુક્તો તેને પોતામાં લીન કરી સ્વરાટ થકા વિરાજમાન રહે, બીજું કાંઈ ના રહે, પોતે બસ એકલા જ રહે. તો આ રીતે અન્યથા કરતું. અને બીજી વાત આગળ શું કરી? તો કે જે જે ભગવાન કહેવાય છે, બીજા જે જે ભગવાન કહેવાય તે પુરુષોત્તમ નારાયણને લઈને કહેવાય, તે વિના અક્ષરને પણ ભગવાન ન કહેવાય. માટે નારાયણ જેવા તો એક નારાયણ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી, એકમેવ અદ્વિતીય બ્રહ્મ. તો આવી રીતે ભગવાન જેવા તો ભગવાન છે, પણ ભગવાનને લઈને અક્ષરને કહેવાય અને મહારાજે એમ પણ કીધું. તો આજે મુક્તાનંદ સ્વામીને પણ એને લઈને ભગવાન જેવા કહેવાય, પણ ભગવાન તો એક ભગવાન જ છે. આ લોયાનું 13મું વચનામત, ઘણો બધો વિસ્તાર છે આ લોયાના વચનામતમાં, પણ આ બસ આ બે વિષયને ધ્યાનમાં લઈને વાત કરી છે, બાકીનો વિસ્તાર મોટો છે. લોયાનું 14 ઋષિનું વચનામત, ગોપાળ સ્વામી આ વચનામત વંચાવતા, ગુણાતીતન સ્વામી પણ વાતોમાં પણ આ વચનામતનો ઉલ્લેખ આવે છે કે મહારાજની રુચિ શું છે. તો એક તો સર્વોપરિપણાની વાત કરી છે, પહેલા એ લઈએ અને પછી મહારાજે કીધું અમે અમારા ટૂંકમાં અમારી રુચિ કહીએ છીએ, સાંભળો. તો મહારાજે એમ કીધું કે સર્વધી પર એક તેજનો સમૂહ છે,
અને અધો ઉધો પ્રમાણે રહી તે તેજના સમૂહની વાત કરી અને એના મધ્યે એક દિવ્ય સિંહાસન ઉપર પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે અને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે અને તેજના અતિશય પણ એ કરીને ક્યારેક એ સભા નથી દેખાતી ત્યારે કષ્ટ થાય છે, અંતરમાં કષ્ટ થાય છે. એટલે બ્રહ્મરૂપ જે તેજ એ એકલું દેખાય ને જે ભગવાનને ભગવાનના મુક્તો ના જણાય તો મહારાજ કહે છે એ અમને ગમતું નથી, અમને દુઃખ થાય છે. એટલે મહારાજની મૂર્તિ ને મહારાજના મુક્તો એને એને એના વિશે જે આપોપો કરવાની જે વાત વજ્રમતમાં ઠેર ઠેર આવે મોટા મુક્તો પણ કહે તો આ વાત મહારાજે કરી. અને પછી મહારાજે છેલ્લે વજ્રમૃતનું કન્ક્લુડ કરતા કહે છે, બીજા પણ અંદર વાત છે બધા અવતારોનું કમ્પેરિઝન કરીને મહારાજે કીધું છે કે અત્યારનો જે આ પ્રત્યક્ષ ભગવાન જે છે એને વિશે જ એક પહેલી નિષ્ઠા રાખવી. પછી મહારાજ થોડામાં મહારાજ કહે હવે અમે ટૂંકમાં કહીએ છીએ ત્યારે મહારાજ છે તે શંકરાચાર્યનો સિદ્ધાંત, રામાનુજાચાર્યનો સિદ્ધાંત, વલ્લભાચાર્યનો સિદ્ધાંત અને સુખદેવજીની વાત કહીને મહારાજે ટૂંકમાં આખો સાર કીધો. આ મારી રુચિ છે તો શું કીધું મહારાજે, તો કામ ક્રોધાદિક દોષે રહિત ધર્મશાસ્ત્રમાં કયો એવો ધર્મ પાડવો, બીજું બ્રહ્મને પોતાનું સ્વરૂપ જાણી. આ શંકરાચાર્યની વાતથી આ વાત થયેલી છે, આજે બદલાઈ ગયા છે એ શબ્દો પણ મૂળ ટેક્સ્ટમાં આ શબ્દો છે. બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ જાણી ક્ષર અક્ષરથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન તેની ઉપાસના કરે, પોતાને બ્રહ્મરૂપ માને અને પરબ્રહ્મને કેવા જાણે તો ક્ષર અક્ષરથી પર જાણીને એની ઉપાસના કરે. વજ્રામૃતમાં મહારાજે કીધું છે, પત્રોદ્વારા ઉપદેશમાં પણ આ વાત મહારાજે ઠેર ઠેર કરી છે અને આમ કહેતો શાસ્ત્રનો સિદ્ધાંત આખો અહીંયા આવીને ઉભો છે. એટલે મહારાજે આ વાત કરી. પછી વલ્લભાચાર્યની વાત કરી તો ગોપીઓના જેવી પુરુષોત્તમ ભગવાનને વિશે ભક્તિ કરવી, બરાબર પેલી ઉપાસના હોવી, પેલી બ્રહ્મરૂપની ભાવના હોવી અને ભક્તિ જે પ્રેમ લક્ષણ ભક્તિ એ પણ હોવી અને પછી વૈરાગ પણ જોઈએ. તો કેવો વૈરાગ, તો સુખદેવજી અને જડ ભરત જેવો વૈરાગ અને આત્મનિષ્ઠાની દ્રઢતા. મહારાજ આ ચાર વસ્તુ કીધી, મહારાજ કે આ અમારી રુચિ છે. એટલે વાત એ જ આવી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, પણ એની ઉત્કૃષ્ટતા અહીંયા કીધી કે આટલી ઉત્કૃષ્ટતા એનામાં હોવી જોઈએ. આ વાત આવી રીતે લોયાનું ચંદ 14મું વચનામત, રુચિનું વચનામત, લોયા 15, આત્માના પ્રકાશનું દર્શન ઇન્દ્રિય અંતકરણ દ્વારા થાય ત્યાં સુધી સમ્યક આત્મદર્શન ન કહેવાય. સમ્યક આત્મદર્શન નથી જે ગાયનું દર્શન દઈને કીધું. જ્યારે નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે દ્રષ્ટિ થાય ત્યારે આત્મા તથા પરમાત્માનું સમ્યક દર્શન થાય અને આવું જ્યારે સમ્યક દર્શન થાય તેને દિવ્ય દેહ બંધાય છે અને જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમને તથા તેમના પ્રકાશને પૃથકપણે દેખે છે ને પૃથકપણે દેખે છે તેવીના બીજા કોઈ પૃથક દેખવાને સમર્થ નથી. સમ્યક દર્શન વિના આ બધું પૃથક પૃથક જે જણાઈ આવું કે આ પુરુષોત્તમ ભગવાન છે, આ અક્ષર છે, આ પુરુષ છે ને આ બધા જીવો છે એ સમ્યક દર્શન હોય એને જ થાય. એટલે કે હવે સમ્યક દર્શનની વાત આવે ત્યારે પછી હવે છેલ્લી જ વાત આવે કે પુરુષોત્તમ રૂપ થાય ત્યારે જ એથી નીચેનું જે બધું છે એને એવી રીતે દેખાય છે. પછી શાસ્ત્રની વાત કરી છે આ વચનામૃતમાં, સાંખ્ય યોગ અને વેદાંત શાસ્ત્ર, કારણ કે જ્ઞાનના શાસ્ત્ર કહેવાય આ, જ્ઞાનનું નિરૂપણ કરનારા ત્રણ શાસ્ત્રો છે એમ કહીને મહારાજે વાત કરી. તો સાંખ્યના મતે શું છે એમ, તો જીવ ઈશ્વરને, સાંખ્યના મતે જીવ ઈશ્વરને 24 તત્વ ભેળા ગણે છે અને પરમાત્માને 25માં કહે છે અને વિચારે કરીને જીવને તત્વથી નોખો સમજે અને પોતાને બ્રહ્મરૂપ માની પરમાત્માને ભજે અને પછી એ વિચારનો પણ ત્યાગ કરે અને પોતાને બ્રહ્મરૂપ માની નિર્ભય રહે. પેલો તો વિચાર હોય હું આમ છું, પછી વિચાર નીકળી જાય છે અને એક પેલું કહેવાય ને બસ જે છે એમ સહજતા જે કહેવાય ને એ થઈ જાય છે. કેમ, ધારો કે મારું નામ છે મને તો સહજ છે વસ્તુ, હું પુરુષ છું તો એ સહજ વસ્તુ છે, એ યાદ નથી કરવું પડતું કે હા મારું નામ શું હશે એમ, એવું નથી. એટલે પેલી ભાવના લાવે છે પછી એ વાત સહજ બને છે. એટલે એ વાત કરી કે એ પછી નિર્ભય થઈ જાય છે. યોગશાસ્ત્ર થોડો ભેદ, જીવ ઈશ્વરને તત્વથી પૃથક 25માં કહી અને પરમાત્માને 26માં કહે છે. પેલામાં પછી એવી આત્માસો પરમાત્મા થઈ જાય છે, ભેગા ગણી લેવા, ચૈતન્ય તત્વને જે ઈશ્વર અને જીવને ભેગા ગણી લીધા, અહીંયા છૂટા પાડે છે. આમ જોવા જાવ તો સિદ્ધાંત એક રહે છે પણ પેલામાં ભૂલ થવાની શક્યતા છે એ પછી યોગમાં નથી રહેતી, જુદા પાડી દીધા ને જીવ અને ઈશ્વરને. એટલે અને 26માં
જે પરમાત્મામાં બાળાત્કારે વૃત્તિ રાખે પણ વિશેષણમુખ જવા દે નહીં, અને મારી વૃત્તિ ભગવાને મૂકી બીજે થશે તો સંસ્કૃતિ થશે એમ બીતો રહે. એટલે યોગશાસ્ત્રમાં આવી રીતે જાણી અને બીતો રહે. પહેલામાં શું થાય છે કે હું આમ જ છું એમ, અને આમાં એની બીક રાખી, એટલે એ પણ રાખવાનું છે. કારણ કે મહારાજે કીધું છે કે મનનો વિશ્વાસ ન કરો, ગમે એવો સિદ્ધ હોય એને પણ ન કરવો. મહારાજે એ બાઉન્ડ્રી લાઈન બાંધી દીધી છે. એટલે સાંખ્ય અને યોગને બેને મહારાજ એપ્રૂવ કરે. પછી વેદાંત શાસ્ત્ર, તો વેદાંત શાસ્ત્રમાં શું કીધું છે કે સર્વના કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ, તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને અને બીજા તત્વને દેખે નહીં, એક બ્રહ્મને દેખતો હોય. કારિણીનો સાતમો વચનામાં પણ મહારાજ જે કહે છે એ અહીંયા તો એક બ્રહ્મને દેખે ને ત્યાં એક પુરુષોત્તમને દેખે, મહારાજે એક વાત કરી. એટલે આપણે તો બ્રહ્મ એમને દેખે એટલે સર્વત્ર પુરુષોત્તમને દેખે, એવા એ સિદ્ધાંતની રીતે સૈદ્ધાંતિક વાત એ વેદાંતની થઈ. તો આવી રીતે લોયાનું 15મું વચનામત, લોયાનું 16મું વચનામત. જુદા જુદા પ્રશ્ન, વાસના નિર્મૂળ ક્યારે થાય? તો મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા રૂપ જ્ઞાન હોય, પદાર્થ માત્રને વિશે અનાશક્તિ રૂપ વૈરાગ્ય હોય અને બ્રહ્મચર્ય આદિ ધર્મ હોય તો વાસના નિર્મૂળ થાય. અને ભગવાનનો મહાત્મ્ય પછી કહે છે, આ આત્મનિષ્ઠા બાજુની વાત થઈ, અને મહાત્મ્ય સહિત જેનામાં ભક્તિ હોય, એટલે આ ચાર મહારાજે બતાવ્યા, આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય હોય, ધર્મ હોય, મહાત્મ્ય સહિત ભક્તિ હોય, એને વાસના નિર્મૂળ થાય. બીજો પ્રશ્ન, એક એવું મોટું કયું સાધન છે જેને કહીને સર્વે દોષ ટળી જાય, ઓમાં વાસના ટળી જાય અને અહીંયા દોષ ટળી જાય, એવો શબ્દ વાપરો. તો મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય તો એક જ સાધન, પેલામાં શું મારે છે ચાર સાધન કીધા, એટલે વળી પાછું એમ પ્રશ્ન પૂછે, એવું એક જ સાધન છે એમ, આ ચાર ક્યાં કરવા જવાય, એમ ચારે કરવાના છે. પણ આ છે ને, સંતો ઘણી વખત આવી રીતે જયારે વાર્તાલાપ થતો ને ત્યારે મહારાજ પાસે સ્પષ્ટીકરણ બહુ કરતા, તો એવું એક જ સાધન કે ત્યારે મહારાજે કીધું કે ભગવાનનું મહાત્મ્ય સહિત જેને ભક્તિ હોય તો એ એક સાધનમાં બધું આવી ગયું. પછી આગળ પ્રશ્ન, માન કેમ ટળે? ત્યારે પણ મહારાજ એ જ જવાબ, ભગવાન અને સંતનું મહાત્મા સમજે તો માન. કારણ કે માન ઘણી વખત ચાલો ભગવાન આગળ પણ ના આવે, પણ ભગવાનને ભગવાનના ભક્તને સંત આગળ આવી જાય, એટલે પછી પછી મહારાજે પછી બીજો લીધો કે ચાલો મારા આગળ તો માન નહીં રાખે, પણ આ ભગવાનના ભક્ત અને સંત એના આગળ પણ ન રહે તો ક્યારે ન રહે, એનો મહિમા સમજે તો ન રહે. મહિમા કેમ સમજવો? તો પ્રથમનો 78મો વચનામતમાં કીધું છે કે બધા ગોલો, બ્રહ્મપુર, બીજા બધા ધામો કહેવાય એના આ બધા સંતો છે. એટલે કે આ લોકના નથી, આ અક્ષરધામમાંથી બધા આવેલા છે, આ સભા અક્ષરધામની છે. આ જે વિચાર છે એ બધું થાય તો માન ટળે, માન ન રહે, કારણ કે સામે પણ એમ જાણે કે વાત બધા તો છે. પછી લોયાનું 17મો વચનામાં, સુજે એવો દેશ કાળ વિષમ હોય, કાળ સુજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ હોય તો પણ વિપરીત મતિ શાણે કરીને ન થાય. તો મારા જવાબ દે છે, એ લોયા 16 જેવું જ પાછું અહીંયા છે. તો મારા જવાબ દે છે, એક તો દેહનો અનાદાર હોય, દ્રઢ આત્મનિષ્ઠા હોય, પંચ વિષયમાંથી વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય. 16મામાં એમ કીધું કે ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ હોય, 17મામાં મહારાજે એમ કીધું મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો ક્યારે એની વિપરીત મતિ થાય નહીં. એટલે 16ની વાત રિપીટ થઈ અહીંયા, અને શબ્દમાં ભક્તિ નિશ્ચય જેમ આગળ વાત કરીને પરિપૂર્ણ જ્ઞાની કોણ અને પરિપૂર્ણ ભક્ત કોણ, તો વ્યાખ્યામાં એ જ આવે કે ભગવાનના લીલા ચરિત્રમાં સંશય ન થાય, એ પરિપૂર્ણ જ્ઞાની ને એ જ પરિપૂર્ણ ભક્ત એમ. તો આ પણ એવું, મહાત્મ્ય સહિત ભક્તિ ને મહાત્મ્ય સહિત નિશ્ચય એ એક જ વસ્તુ થાય છે. આ 16 અને 17નો વચનામાં જો સંકલન કરીને જુઓ તો આ વાત રિપીટ થઈ 17મામાં. પછી પંચ વિષયનો અભાવ કેમ થાય? હવે આ 16નું વચનામાં તો આમ રિપીટ જેવું જ છે. પંચ વિષયનો અભાવ કેમ થાય? પેલામાં કીધું વાસના કેમ દૂર થાય, દોષ કેમ ટળે, અહીંયા શબ્દ છે પંચ વિષયનો અભાવ. એટલે વિચાર કરો કે બીજે દિવસે આ વચનામાં છે, છતાં પણ એક પ્રશ્ન. એટલે મહારાજે કેટલી આ વાત ગોઠાવી છે એકદમ, જેમ નાનું બાળક પહેલા તો ભણવા સહી જાય ત્યારે એકડો કેટલી વખત એને ગોઠાવે, એમ આ વાતને મહારાજે વારે વારે દરરોજ નિત્ય આ 2/3 શબ્દ આજે વાત કરી રહ્યા છે ને, એ આ વાતનું મહત્વ કેટલું છે એ સમજાવવા માટે વાત કરીએ. શબ્દ એક જ છે, આત્મનિષ્ઠા એટલે શું, દેહથી પોતાનું સ્વરૂપ જુદું જાય, પણ એનું રિપીટેશન મહારાજે કેટલી વખત કર્યું, ભગવાનના મહાત્માનું રિપીટેશન મહારાજે કેટલી વખત કર્યું, વારંવાર વારંવાર કર્યું. આ એક આપણે આનું જાણપણું આપણે રહે.
તો પંચ વિષયનો અભાવ કેમ થાય? તો મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મા છે, પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે. એટલે 16 રિપીટેશન છે, જો તે ભગવાનનો મહિમા એમ સમજો, જેની બીકે ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્ર પ્રકાશે છે, પૃથ્વી સર્વેને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતો, ઔષધિઓ ઋતુને પામીને ફળ આપે છે, અને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે, જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, અને આવું અક્ષર સંબંધી સુખ છે, ને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મલોક, સ્વર્ગ, રાજ્ય આદિનું સુખ આવું છે, અને ભગવાનના સુખને સર્વેથી અધિક જાણી ભગવાન વિશે જોડાય અને ભગવાનના સંતના મહિમા સમજે, તેનો પાયો સત્સંગમાં અચળ થાય છે. અને એ પેલા જે કીધું ને, પંચ વિશેનો અભાવ એને થાય છે. આવો જવાબ બરાબર ને. એટલે બીજા ધામની પણ વાત આવી કે બીજા ધામ જે છે એને જાણે કે આ બધાનો, એટલે એને જેને વિવેક કહેવાય ને, વૈષ્ણવાનંદ સ્વામી ભુજમાં જે હતા એને વિવેક કીધું ને, ત્યારે આને વિવેક કીધું છે કે આવી રીતે સમજવું, એનું નામ વિવેક. એ જ પરમ વિવેક. બધા ધામ લીધા, બધા અવતારો લીધા, બધાના સ્વરૂપનું વર્ણન કર્યું, અને આમ જે સમજે એ પરમ વિવેક. તો વિવેક એટલે માત્ર ખાલી આમાં ઉઠવા બેસવામાં ને પેલું નથી, એમાં આ સમજણ પણ એક વિવેક છે. લોયા 18. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, ભગવાનનું રૂપ કેવું છે, નિશ્ચયની વાત કરી ને, કે નિશ્ચયની વાત કહેતા બીક લાગે છે, એ વાત એમ રખેને મુર્ગેથી જાય. તો એમાં જે મહારાજ વાત કરે છે, છેલ્લે મહારાજ ભગવાનનું સ્વરૂપની વાત કરે છે, ભગવાનના ભક્તના સ્વરૂપની વાત કરે છે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સચ્ચિદાનંદ તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રૂણ વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અતિશય સુખરૂપ છે, અને તે સ્વરૂપ સદાય દ્વિભૂત છે, અને કોઈક કાર્યને અર્થે પ્રગટ થાય છે તો પણ દિવ્ય મૂર્તિ જ છે, અને તેમને વિશે મનુષ્ય ભાવનો લેશ પણ નથી. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન પરઠવો, પણ ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો, દિવ્ય ભાવ સમજવો. બરાબર ને? એટલે ભગવાન, એટલે આગળ જે વાત આવી ને, માન કેમ ના આવે, તો એ વાતનો જવાબ એ આવે કે ભગવાનના ભક્ત પણ આવા છે, એની આગળ હું શું માન રાખવું એમ. પછી મહારાજ કહે છે, આ વાત સૂજે તો આજ સમજો, કે 100 વર્ષે સમજો, આ વાત સમજ્યા વિના છૂટકો નથી. અને કદાચ ક્યારેક આ વાત વિસરી જવાય, આ થાય છે, આપણે સત્સંગમાં ભૂલી જઈએ ને વળી પાછા આ આવા છે, પેલા તેવા છે, એના ઉપર આપણે એ ટ્રેક ઉપર જતા રહીએ છીએ. એટલે મહારાજ કહે છે, આ વાત વિસરી જાય તો ફરી પાછી શું કીધું, કે આ ભૂલી ન જતા આ વાત, અને આ જો ભૂલી જાઓ તો ફરી પાછું આ વાતનું અનુસંધાન લાવી અને આ વાત ઉપર આવી છે, કે આ સત્સંગ દિવ્ય છે, મહારાજ દિવ્ય છે, મુક્ત દિવ્ય છે, આ સંત દિવ્ય છે, આ ભક્ત દિવ્ય છે. તો આવી રીતે લોયાનો 18 કન્ક્લુડ કર્યું. તો આમ તો બધા અત્યારથી માનો ને, બધા જ વચનામતનો સાર કરીને મહારાજે અહીંયા લોયાના 18માં વચનામત મૂકી દીધો. તો આવી રીતે લોયાના 18 વચનામત પૂરા થયા, ત્યારે કુલ 126 વચનામત પૂર્ણ થાય છે. તો આવી રીતે આ લોયાના વચનામત 100% વચનામતમાં ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠાની વાત. બહુ જગત્યના વચનામતો સત્સંગમાં પણ એમ કહેવાય, લોયાના વચનામતો જેને સમજ્યા એને સત્સંગ સમજાણો. તો આવો જે આપણે સત્સંગ મળ્યો છે, આવો દિવ્યભાવ રાખો. મારે જે લોયાના 18 વચનામતમાં કીધું, એ દિવ્યભાવ આપણા સર્વમાં રહે, એ આજના દિવસે મહારાજ અને મુક્તોના શરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામી નારાયણ ભગવાનની જય. મહારાજે પોતાની મૂર્તિમાં રાખેલા છે, એટલે અનાદિમુક્ત કહેવાય છે. અને અનાદિમુક્ત અને પરમેકાંતિ મુક્ત એ બે જુદા ન સમજાય. ત્યાં સુધી પણ એટલું મહારાજનું સંજ્ઞાન એમાં ઓછી કહેવાય, મહારાજનો મહિમા પણ એટલો ઓછો થાય.
જ્યારે જે દેહ મુક્તિની છે જે પ્રસક સમજાય ત્યારે જ સંપૂર્ણ મહારાષ્ટ્ર મહિમા જણાવ્યો કહેવાય. આથી કે આ બાપાએ સમજાવવા આ વચના વચ્ચે પારાયણ કરાવે છે આપણને એ જ્ઞાન પહોંચવું, એ પુસ્તક વચ્ચા એને વાંચવા એને સાંભળવા એની કથાઈઓ કરવી એથી એ જ્ઞાન સમજાય. પણ એને કોઈની વાંચે નહીં, એની કથા સાંભળે નહીં, એની વાત કરે નહીં, તો એ જ્ઞાન ક્યાંથી થાય? હોય તો ખરો, મહારાજે તો બધી વાતનું રચનાત્મક કહી દીધી છે, સ્વામિનારાયણ ભગવાન એમને કઈ બાકી રહેવું. પણ એ સ્વામિનારાયણ ભગવાનનું જે ભૂય રહસ્ય છે કે જ્યારે વળી એવા મોટા મુક્ત આપણને સમજાવે તો જ સમજી શકાય. પણ પોતાની બુદ્ધિ વડે ન સમજાય. મહારાજે પીરના વચનાર્થમાં પણ એમ કહ્યું છે, મહારાજ કે આ જેવી વાર્તા કરી એ વાર્તાને બ્રહ્માજીક દેવ સાંભળે તો સાંભળીને એમ કે આવી વાત પૂરતી સાંભળી નથી, આ તો ન ભૂલો નથી કીધી એવી વાર્તા છે. ભાઈ મહારાજ કે આ બ્રહ્માજીક દેવની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. મહારાજ આ પ્રકટતા થયા ત્યાં સુધી આ વાતનું પ્રવૃત્તિ છે પણ નથી થયેલી, અને જ્યારે મહારાજ સુધી આ પૃથ્વી પર પ્રગટ થઈ બધા મુક્ત થઈ લાગી આ વાત સરળ આવી ત્યારે બધે આ વાત સરળથી થયેલી. આ લોકમાં બ્રહ્માદિકના લોકમાં પણ આને આ મહારાજના સુખનું જ્ઞાન છે. મહારાજ કે આ વાત છે કે શાસ્ત્ર માંથી પણ પોતાની બુદ્ધિ વડે ન સમજાય. સદગ્રંથ વાળી વાર્તા તો હોય પણ જયારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે જ એમના મુક્ત કે સમજવામાં આવે છે. પણ પોતાની બુદ્ધિ વડે ને સદગ્રંથ માંથી પણ સમજાતી નથી. મહારાજ કે એકાંતિક નો ધર્મ છે, એકાંતિક થકી સમાય છે. શાસ્ત્ર માં લખી રાખ્યો હોય એ થકી નથી સમાવવો જોઈએ. એવા નિર્વાસિત પુરુષ હોય ભગવાનના સુખ ને જેને ભગવાનના સુખ માં જેને સ્થિતિ થઈ હોય એવા જે એકાંતિક ભગવાનના સંત હરિજન હોય એના સમાગમ યોગ થકી આ વાત સમજાય છે. મારા ત્યારે જઈ એકાંતિક ભાવને પામે છે અને ભગવાનની મૂર્તિને સુખે શિષ્યો થાય છે. બાકી આપણે મહારાજ કે બરાબર શ્રવણ મનન કરી એનો અભ્યાસ કરવો, આ મહારાજના વચન જીવમાં ઉતારવા જેવા છે. ખરે આપણા જીવને મૂર્તિનું સુખ આપનારા છે. બાકીમાં બરાબર સાચિતને શ્રવણ કરવું જોઈએ, પાછું એનું મનન પણ કરવું જોઈએ. એક કાને મારા કે સાંભળવો જાય, બીજે કાને ભૂલતો જાય. આજ કથા સાંભળી એનો કાદ કઈ નહીં પાછું. ત્યારે એ શ્રવણ ક્રિયો ન કહેવાય બરાબર. એ જેવો સેવો સમાસ ન કરે કરે પણ જેવો સેવો નહીં કરે. મારે એવું શ્રવણ બરાબર કરવું, બરાબર સાક્ષાત થઈ જાય, વગર સંભાળે સાંભળે, ગિરિજી મહારાજની મૂર્તિ પણ સાંભળે ત્યારે એ ક્ષણ બરાબર કહેવા સુખદાયી થાય. એક આ મહારાજના અમૃત સૃષ્ટિ ગંગા પીવી દે છે જેમાં મળ માત્ર જાય અને મુક્ત કરી મળે એવી વાતો છે બધી વચના વચ્ચે. પણ આપણે બરાબર જીવમાં ઉતારી Swami Narayan, Swami Narayan, Swami Narayan.
Swami Narayan, Swami Narayan, Swami Narayan.